ગુડ મોર્નિંગ, જય મા મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આજે આપણે ગણિત વિષયમાં પ્રકરણ 6 ની સમજૂતી મેળવવાની છે, જેનું નામ છે પગની છાપ. ભોલું અને પગની છાપ. એક દિવસ જંગલમાં પ્રાણીઓના બચ્ચા કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. જંગલમાં છે બધા પ્રાણીઓના બચ્ચા ક્યાં રમી રહ્યા હતા? તો કે કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા. અચાનક એક હાથીએ બૂમ પાડી, દોડો દોડો. હાથી આવ્યો અચાનક અને એને બૂમ પાડી, દોડો દોડો, તમારા ઘરે જાઓ. ભોલું ફોટા પાડવા તેનો કેમેરો સાથે આવે છે. ભોલું નામનો છોકરો છે, એને ફોટા પાડવા હોય છે એટલે કેમેરા સાથે આવે છે. તેથી બધા જ પ્રાણીઓના બચ્ચા નાસી ગયા. જ્યારે ભોલું તેના કેમેરા સાથે આવ્યો ત્યારે તેણે બધા જ પ્રાણીઓના પગની છાપ જોઈ. પ્રાણીઓ છે બધા ત્યાંથી નાસી ગયા હતા, જતા રહ્યા હતા, એટલે હવે શું વધ્યું હતું? માત્ર એના પગની છાપ. જ્યાં તેઓ કાદવવાળા રસ્તા પર રમી રહ્યા હતા ત્યાં શું હતું? તેને પગની છાપ હતી. શું તમે પ્રાણીઓને તેમના પગની છાપને જોડી શકશો? જો અહીંયા નીચે છે પ્રાણીઓના પગની છાપ આપેલી છે. જે અહીંયા રમતા હતા એ બધા છે એ પ્રાણીઓ છે, એના પગની છાપ આપેલી છે. એ તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રાણીના પગની છાપ છે, અલગ અલગ હોય. માણસના પગની છાપ અલગ હોય, હાથીના પગની છાપ અલગ હોય, કૂતરાના પગની છાપ અલગ હોય, કુકડાના પગની છાપ અલગ હોય, વાંદરાના પગની છાપ અલગ. બધા જ પ્રાણીઓના પગની છાપ છે એ અલગ અલગ હોય છે. આ ખાનામાં કૂતરાના પગની છાપ દોરો. અહીંયા જે ખાનું આપેલું છે એમાં શું કહે છે કે કૂતરાના પગની છાપ દોરો, પણ આપણે પાઠ્યપુસ્તકમાં દોરવાની નથી. ભોયતળિયા પર તમારા મિત્રના પગની છાપ પાડો. નીચે ભોયતળિયું છે જમીન પર, ત્યાં તમારા મિત્રના પગની છાપ પાડો. શું તે તમારા પગની છાપ કરતાં નાની છે? અને પછી જુઓ કે તમારા મિત્રના પગની છાપ તમારા પગની છાપ કરતાં નાની છે કે મોટી છે. બરોબર છે? કિનારી દોરો અને અનુમાન કરો. રોનક એક પાંદડાની કિનારી દોરી રહ્યો છે. અલગ અલગ પાંદડા ભેગા કરી અને એની કિનારી છે તમે દોરી શકો છો. તમે પણ કેટલીક વસ્તુઓ ભેગી કરો, જેવી કે પાંદડા, કાકરા, લાકડી, બંગડી, ચાંદલા વગેરે. દરેક વસ્તુની અહીં કિનારી દોરો. અલગ અલગ વસ્તુ ભેગી કરો, પાંદડા છે, બંગડી છે, ચાંદલા છે, બરાબર. આ બધી વસ્તુની છે કિનારી તમારે અહીં દોરવાની છે. બરાબર છે? ત્યાર પછી છે રૂહીના વાટકા જેવી વસ્તુઓ શોધો, જેનાથી જુદી જુદી ઘણી કિનારી દોરી શકાય. બે જુદી જુદી કિનારી મેળવવા માટે રૂહીએ વાટકાને કેવી રીતે રાખ્યો હોય? એક વાટકો છે એની બે કિનારી છે તમારે દોરવી હોય તો રૂહીએ વાટકો કેવી રીતે રાખ્યો હોય? તો એક વખત છે વાટકો સીધો રાખે એટલે તળિયાની કિનારી જ્યાં ટચ થતી હોય ત્યાં દોરી શકાય, અને પછી વાટકો ઊંધો રાખે અને તે જે કિનારી છે એ દોરે એટલે એક વાટકાની છે બે કિનારી દોરી શકાય. રૂહીના વાટકા જેવી અન્ય વસ્તુઓ શોધો જેનાથી જુદી જુદી કિનારીઓ મેળવી શકાય. ખેર કરો. સમાચાર પત્ર પર તમારા ઘરના જુદા જુદા સભ્યોના હાથની છાપ પાડો. તમારા ઘરે જે ન્યૂઝપેપર હોય, છાપું હોય અથવા તો વેસ્ટ કાગળ હોય વધારાનો, તેના પર તમારા ઘરના બધા સભ્યો છે એની છે હાથની છાપ. હાથ આ રીતે રાખી અને ફરતી કોર એની કિનારી દોરી હાથની છાપ પાડો. તમારા મિત્રને તેમાંથી તમારા હાથની, તમારા માતાના હાથની, તમારા પિતાના હાથની વગેરે છાપ વિશે અનુમાન કરવા કહો. પછી તમારા મિત્રને પૂછો કે આમાંથી તમારા હાથની છાપ કઈ છે, તમારા મમ્મીના હાથની છાપ કઈ છે, તમારા પપ્પાના હાથની છાપ કઈ છે. આ રીતે છે તમે ઘરે પ્રવૃત્તિ કરી શકો છો. ત્યાર પછી છે વાંચો અને દોરો. અહીંયા છે ચિત્ર આપેલું છે, તે તમે જોઈ શકો છો. તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. અહીંયા તમન્ના છે અને એની માતા છે, આ બે ચિત્ર આપેલા છે. બરાબર. અહીંયા શું કરવાનું છે? જે વસ્તુ નથી એ ખૂટતી વસ્તુ આપણે દોરવાની છે, પરંતુ બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં દોરશું નહીં. બરાબર છે? અહીંયા શું કહે છે કે તમન્ના અને તેની માતા ખુરશી પર બેઠા છે. તો અહીંયા તમન્ના છે અને એની માતા છે, પણ કે ખુરશી આપેલી છે નહીં, એટલે આપણે અહીંયા એક ખુરશી દોરવાની, અહીંયા બીજી ખુરશી દોરવાની. બરાબર છે? પછી શું કહે છે કે તમન્ના વાર્તાની ચોપડી વાંચે છે. તમન્ના શું વાંચી રહી છે? તો કે વાર્તાની ચોપડી વાંચી રહી છે, પણ બાળકો એના હાથમાં અત્યારે કાંઈ છે નહીં, એટલે અહીંયા તમે છે વાર્તાની ચોપડી દોરી શકો.
ત્યાર પછી છે તેની માતા છે છાપુ વાંચે છે શું વાંચે છે છાપુ વાંચે છે એના હાથમાં છાપુ છે ને એટલે આપણે અહીંયા શું દોરવાનું થાય છાપુ દોરવાનું થશે પછી તમન્ના અને તેની માતા ટેબલ પર સામે સામે બેઠા છે તમન્ના અને એની માતા કઈ રીતે બેઠા છે તો કે ટેબલ પર સામે સામે બેઠા છે એટલે એ બંને વચ્ચે એક નાનું એવું ટેબલ દોરવાનું છે ત્યાર પછી શું કહે છે કે ચિત્રમાં ખૂટતી વસ્તુ દોરો એટલે ચિત્રમાં જે વસ્તુ છે ને એ વસ્તુ દોરવાની છે તો કઈ કઈ વસ્તુ નથી બાળકો તો એક તો ટેબલ નથી પછી બંનેની ખુરશી નથી આના હાથમાં તમન્નાના હાથમાં વાર્તાની ચોપડી નથી અને એના મમ્મીના હાથમાં છાપું નથી તો આટલી વસ્તુ છે આપણે દોરવાની થશે પરંતુ બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં દોરવાની નથી ત્યાર પછી છે કિનારી દોરવાની વધુ મજા કેટલીક વસ્તુઓ ભેગી કરો જેવી કે બટાકું શીશીનું ઢાંકણ દિવાસળીનું ખોખું સંચો રબર ચમચી બસની ટિકિટ સિક્કો પીણું પીવાની નળી વગેરે બરાબર છે આ બધી વસ્તુ છે ભેગી કરવાની છે શીશીનું ઢાંકણ તમારા ઘરે હોય બટાકું હોય દિવાસળીનું ખોખું હોય સંચો રબર એ પણ તમારી પાસે હોય સિક્કો હોય પછી પીણું પીવાની નળી એટલે કે જે સ્ટ્રો હોય તે તમે બધી વસ્તુ ભેગી કરો અને બીજી વસ્તુ પણ લાવી શકો છો ને દરેક વસ્તુની કિનારી તમારે દોરવાની છે તમારા મિત્રને વસ્તુનું અનુમાન કરવા કહો બધી વસ્તુ ભેગી કરી અને ત્યાર પછી એની કિનારી એક કાગળ પર દોરવાની અને પછી તમારા મિત્રને પૂછવાનું કે આ કઈ વસ્તુની કિનારી છે આ પ્રવૃત્તિ તમે છે એ ઘરે છે વેસ્ટ કાગળમાં કરી શકો છો અલગ અલગ વસ્તુ ભેગી કરી અને એની કિનારી દોરી અને પછી એનું અનુમાન કરી શકો છો ત્યાર પછી છે તમે જે છાપ દોરી છે તે દરેકનો આકાર જુઓ શું તે અહીં આપેલા આકારો પૈકી એકના જેવો દેખાય છે તે જુઓ આકારોની નીચે વસ્તુનું નામ લખવાનું છે અહીંયા આપણને એક બોક્સ આપેલું છે અહીંયા ગોળ છે અહીંયા લંબચોરસ છે ચોરસ છે ત્રિકોણ છે ને લંબગોળ છે આવા અલગ અલગ આપેલા આકાર છે તો હવે અહીંયા શું કરવાનું છે આપણે વસ્તુનું નામ લખવાનું છે માનો કે તમે છે બંગડીની કિનારી દોરી તો એનો આકાર કેના જેવો હોય તો કે ગોળ તો અહીંયા આપણે શું લખવાનું બંગડી ત્યાર પછી બટાકોની કિનારી દોરી હોય તો એનો આકાર કેવો હોય લંબગોળ તો એની ક્યાં આવશે અહીંયા બટાકો ત્યાર પછી પીપળાનું પાન હોય બરાબર એની કિનારી તમે દોરો તો એ ત્રિકોણાકાર જેવો હોય તો અહીંયા તમે લખી શકો પીપળાનું પાન ત્યાર પછી છે રૂમાલ છે અથવા તો બાકસનું ખોખું છે ત્યાર પછી તમારા જે રબરનું બોક્સ છે અથવા તો રબર છે એની કિનારી દોરો તો એ બધા નામ છે એ આ ચોરસ અને લંબચોરસના બોક્સમાં હાલ આ રીતે તમારે અલગ અલગ વસ્તુ ભેગી કરી અને એની કિનારી દોરી જેવો આકાર હોય એવા આકારના બોક્સમાં એનું નામ લખવાનું છે ત્યાર પછી જોવો તરણીના આકારો તરણીએ વિવિધ આકારનો ઉપયોગ કરીને ચિત્ર બનાવ્યું છે અહીંયા ગોળ આકાર છે લંબચોરસ છે ચોરસ છે ત્રિકોણ છે બધા આકારો ભેગા કરી અને એને ચિત્ર બનાવ્યું છે તો આમાં તમે જુઓ નીચે આપેલું છે કે તરણીના ચિત્ર જુઓ અને કહો કે એમાં જો અહીં નીચે છે કે ત્રિકોણ કેટલા છે ચોરસ કેટલા છે લંબચોરસ કેટલા છે ને ગોળ કેટલા છે અહીંયા છે એની સંખ્યા લખવાની છે અહીંયા આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ચોરસ છે એ કેટલા થશે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા ચોરસ છે બાળકો 9 ચોરસ છે ત્યાર પછી આપણે ગોળ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 ચોવીસ ગોળ છે જે આ પીળો કલર પૂરેલો છે ત્યાર પછી તમે જોવો તો આ પણ એક ગોળાકાર જ છે જે તમે જોઈ શકો છો કે ઘાટા કાળા રંગના છે બરાબર અત્યારે આપણે એની ગણતરી નહીં કરીએ પણ જે અહીંયા પીળા રંગના છે એ ગણી લઈએ તો કેટલા થશે તો કે 24 બરાબર છે ત્યાર પછી છે ત્રિકોણ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30 ત્રીસ ત્રિકોણ થાય છે પણ જો અહીંયા એક ત્રિકોણ છે કાળા રંગનું આપેલું છે અને એક ત્રિકોણ અહીંયા આપેલું છે આમ જોવા જઈએ તો 32 ત્રિકોણ થાય પણ આપણે અત્યારે બ્લુ રંગના ત્રિકોણ જોઈએ તો કેટલા થશે 30 અને હવે આપણે જોઈએ લંબચોરસ તો લંબચોરસ છે અહીંયા 1 2 3 4 5 6 અને 7 સાત લંબચોરસ છે તો ત્રણેય છે વિવિધ આકારો ભેગા કરી અને એના છે અહીંયા ત્રિકોણ છે ચોરસ છે લંબચોરસ છે ને ગોળ છે એ આપણે અહીંયા છે એની સંખ્યા ગણી લીધી છે પણ આપણે પાઠ્યપુસ્તકમાં એ લખવાના નથી બરાબર છે હવે જોઈએ સામે
હવે તમે પણ વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળનો ઉપયોગ કરીને તમારું ચિત્ર બનાવો. અહીંયા તમે છે આ વિવિધ આકારનો ઉપયોગ કરીને તમે ચિત્ર બનાવી શકો છો. અને નીચે આપેલું છે કે ફક્ત લંબચોરસનો ઉપયોગ કરીને ચિત્ર બનાવો. અહીંયા માત્ર લંબચોરસ આકારનો જ ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે, પરંતુ બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં દોરશું નહીં. અહીંયા છે આ પ્રવૃત્તિ તમે બીજા વેસ્ટ કાગળ પર, ઘરે બુકમાં કે અથવા બીજા કોઈ પેજ ઉપર છે એ કરી શકો છો કે વિવિધ આકારનો ઉપયોગ કરી અને કોઈ ચિત્ર બનાવી શકો છો. બિનાસીઓનો પહેરવેશ. બિનાસીઓના નૃત્ય માટે શણગાર સજવાય છે. જે આ બિનાસી છે એ નૃત્ય માટે શણગાર સજવાય છે તો ખાનામાં વિવિધ આકારોનો ઉપયોગ કરીને તેમના દાગીના દોરેલા છે. અહીંયા તમે જુઓ તો હાર દોરેલો છે, એટલે કે માળા છે, આ એરિંગ્સ છે, ત્યાર પછી આ ચાંદલો છે અને હાથના કંગન એટલે કે બંગડી છે. વિવિધ છે એના ઘરેણા એટલે કે દાગીના આપેલા છે એ આપણે આને પહેરાવાના છે. તો આમાંથી કોઈ પણ એક છે હાર પસંદ કરી અને આપણે અહીંયા છે એ દોરી શકીએ. બરોબર છે બાળકો, આપણે પાઠ્યપુસ્તકમાં નથી દોરવાનું. ત્યાર પછી છે એરિંગ્સ છે, તો આમાંથી કોઈ પણ એક એરિંગ્સ છે એ અહીંયા આપણે એને પહેરાવી શકીએ. ત્યાર પછી આ બેમાંથી એક ચાંદલો છે જે આપણે અહીંયા કરવાનો હોય. અને આ છે કંગન, કા આ અને કા આ, તમને જે આકાર પસંદ આવે એ તેને અહીંયા પહેરાવી શકો છો. બરોબર છે. પછી નીચે આપેલું છે આકારો અને ચહેરા. એમાં પહેલું છે, અહીંયા જુઓ ચાર ચિત્ર આપેલા છે. કેટલા છે? ચાર. હવે શું કહે છે? અ, પહેલા ચહેરા પર આવો લંબચોરસ આકારના ચશ્મા દોરવાના છે. અહીંયા છે એ લંબચોરસ આકારના ચશ્મા દોરવાના છે. પછી બીજું છે કે બીજા ચહેરા પર આવી ત્રિકોણ આકારની મૂછ દોરવાની છે. અહીંયા છે આવી ત્રિકોણ આકારની આમ મૂછ દોરવાની છે. પછી ત્રીજું, ત્રીજા ચહેરા પર ગોળાકારનું મોઢું દોરો. અહીંયા છે આમ ગોળાકાર કરી અને એનું મોઢું દોરવાનું છે. અને છેલ્લા ચિત્રમાં ચોરસ આકારનો ચહેરો દોરો. અહીંયા છે આ રીતે આમ ચોરસ આકાર કરી અને એનો ચહેરો દોરવાનો છે. બાળકો આ છે પ્રવૃત્તિ આપણે સ્વાધ્યાયપોથીમાં કરીશું. બરોબર, આપણે પાઠ્યપુસ્તકમાં છે એ કંઈ કરવાનું નથી, એ માત્ર સમજૂતી માટે છે. તો આ હતું આપણું પ્રકરણ 6, પગની છાપ. બરોબર છે. તો બાળકો આગળ આવે છે થેન્ક યુ. જય મામાદેવ.